सूरत शहर कापड़ માર્કેટમાં છેતરપિંડીની ઘટનાઓમાં આવા નવાર સામે આવે છે ત્યારે સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધેલા 1.5 કરોડના કાપડ ચીટિંગની ગુનામાં પોલીસથી નાસ્તો ફરતા આરોપીના બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જે ભવાની ક્રિએશન નામની એક દુકાન શરૂ કરી હતી ત્યારબાદ બંને ભાઈઓ એકબીજાની મદદગારીથી વર્ષ 2017માં 18માં ફરિયાદી બ્રિજેશ સંઘાણી કે જે સચિનમાં લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં ખાતું ધરાવે છે તે પાસેથી કાપડનો જથ્થો ખરીદ્યો હતો। આરોપી જિજ્ઞેશ ઉર્ફે જતીન ત્રાપસિયા અને તેના ભાઈ મનોજ ફરિયાદી પાસેથી 1.5 કરોડ રૂપિયાનું કાપડ ખરીદ્યું હતું અને ત્યારબાદ પેમેન્ટ આપ્યા વગર જ આ બંને ભાઈઓ ટેક્સટાઇલ માર્કેટની દુકાન બંધ કરીને ઉઠામણું કરી ભાગી ગયા હતા। તેથી આ સમગ્ર મામલે ફરિયાદી બ્રિજેશ સંઘાણી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસે બાતમીના આધારે 1.5 કરોડના કાપડની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે સારોલી ગામ બસ સ્ટેશન નજીકથી આરોપી જિજ્ઞેશ ઉર્ફે જતીન ત્રાપસિયાની ધરપકડ કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચે પોલીસ આરોપીની ધરપકડ કરી સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। હાલમાં સુરત શહેરમાં જેટલા નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના હોય ખાસ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ। આ ડ્રાઈવ અસરકારક રહે એના માટે મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ સરદ સિંગલ સાહેબના આવ દ્વારા ડે ટુ ડે મોનિટરિંગ કરવામાં આવી રહેલ હતું। નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ મહેનત કરી રહ્યા હતા। એ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીટિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જિજ્ઞેશ ઉર્ફે જતીન ત્રાપસિયા એ નાસ્તો ફરે છે અને હાલ ડિંડોલી ખાતે આવનાર છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એ એમની ટીમ સાથે ત્યાં વોચમાં રહે છે। એ આવતા એમને પકડી પાડવામાં આવી છે। ફરિયાદની હકીકત એ રીતની છે કે 2017-18માં આ કામના જે આરોપી છે જિજ્ઞેશ ત્રાપસિયા અને એમનો ભાઈ છે મનોજ ત્રાપસિયા આ બંને જણાએ સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર પોતે એક દુકાન ભાડે ચલાવે છે, એક પેઢી ઊભી કરે છે અને આ પેઢીના નામ ઉપર એ લોકો અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ગ્રે કાપડનું ખરીદ કરે છે। આમાં એક ફરિયાદી છે એ બ્રિજેશભાઈ સંઘાણી, એ લોકોની સચિન જીઆઈડીસી ખાતે લક્ષ્મી ટેક્સટાઇલમાં પોતાનું ખાતું આવેલ છે, એની પાસેથી 1.5 કરોડ ઉપરનો ગ્રે કાપડ એની પાસેથી ખરીદ કરે છે અને આઈસીઆઈસીઆઈ બેંકના ચેક આપે છે, જે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું હતું એના જ એને ચેક આપે છે। ચેક આપી અને ઉઠામણું કરવાનું પહેલેથી પ્લાનિંગ હતું એના ભાગરૂપે એ લોકો દુકાનને તાળું મારી ફરાર થઈ જાય છે। પોતે જ્યાં રહેતા હતા ઉત્તરાયણ વિસ્તારની અંદર ત્યાંથી પણ એ લોકો ઘર ખાલી કરીને ફરાર થઈ ગયા છે। આમ ઘણા ટાઈમથી આ ફરાર આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હતા, એને પકડી પાડવામાં આવેલ છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરવામાં આવેલ છે। રવિ કોઈચા, સત્ય ડે ન્યૂઝ, સુરત। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।